जय गुरुदेव। आओ परम पूज्य गुरुदेव ना ए दिव्य प्रवचन ने हृदयंगम करिए, जे मानव मात्र नी अंदर देवत्व जगाड़ी धरती पर स्वर्ग नु अवतरण बनावानु सामर्थ्य धरावे छे। तो आओ गायत्री मंत्र मारी जोड़े। ओम भूर्भुवः स्वः तत्सवितुर्वारेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। आजनु गुरुदेवनु प्रवचन छे संकट समयनु अध्यात्म। देवीओ अने भाईओ, केटलोक समय एवो होय छे जेने आपणे सामान्य समय कहीए छीए। सामान्य समयमां सामान्य प्रकारनी प्रवृत्तिओ चाले छे। माणस जन्मे छे, ખેતીવાડી કરે, લગ્ન થાય અને એમને ઘેર બાળકો પેદા થાય છે। આ બધો સામાન્ય ક્રમ છે, એમાં આશ્ચર્યની કોઈ બાબત નથી। પરંતુ ક્યારેક એવો સમય પણ આવે છે જેને વિલક્ષણ સમય કહે છે, જેને આપત્તિકાળ કહેવામાં આવે છે। માણસના જીવનમાં ઘણીવાર આવો મુશ્કેલીનો સમય આવે છે। આવા મુશ્કેલીના સમયમાં સામાન્ય પ્રક્રિયા છિન્ન ભિન્ન થઈ જાય છે। ઘરમાં આગ લાગી હોય એ સમય નાવાનું અને ખાવાનું છોડીને બળતા પર પાણી છાંટવા માટે લોકો દોડી આવે છે। ઘરમાં કોઈ દુર્ઘટના બને તો ઓફિસ જવાને બદલે હોસ્પિટલ જવું પડે છે। દેશ ઉપર કોઈ દુશ્મન હુમલો કરી દે તો શું કરવું પડે? સૈનિકોની રજાઓ રદ કરી દેવી પડે છે। સાહેબ, મારું લગ્ન છે, મારી રજા રદ ના કરશો, મુહૂર્ત જતું રહેશે, તમારું લગ્ન આવતા વર્ષે થશે। અત્યારે દુશ્મન ઉપર હુમલો કરવો જરૂરી છે એટલે તમારી રજાઓ રદ કરવામાં આવે છે। તમારે યુદ્ધના સ્થળે તાત્કાલિક જવું પડશે। સાહેબ, મારી માતા ગુજરી ગઈ છે, એમનું શ્રાદ્ધ તર્પણ કરવાનું છે, શ્રાદ્ધ આવતા વર્ષે કરજો। આ અસામાન્ય સમય છે। સામાન્ય સમયમાં બાપ બીમાર હોય તો એમની સેવા ચાકરી કરવી જોઈએ, છોકરી મોટી થઈ હોય તો એનું લગ્ન પણ કરવું જોઈએ। તમે સૈન્યમાં હો તો આવા અસામાન્ય સમયે તમારે મોરચે જવું પડે, તમે જો મિલિટરીમાં ન હો। પણ દરેક યુવાનને ભરતી થઈ જવાનો હુકમ આપ્યો હોય તો ભરતી થઈ જવું પડે। તમે કહેશો, સાહેબ હું બીએના છેલ્લા વર્ષમાં છું, હું નાપાસ થઈશ। તમારી વાત સાચી છે, પણ આ સંકટનો સમય છે। કટોકટી ભર્યા સમયે દેશની સુરક્ષાનો વિચાર કરવાનો હોય છે। સામાન્ય સમયમાં તમારે ટ્યુશન કરવું જોઈએ, અભ્યાસ કરવું જોઈએ, પરંતુ આપત્તિકાળમાં તમારે ભણવાનું બંધ કરી દેવું પડે। તમે NCCમાં ટ્રેનિંગ લો અને તરત જ મિલિટરીમાં જતા રહો। જે આપત્તિકાળને ઓળખે છે એ પળનો પણ વિલંબ કર્યા વગર પોતાની ફરજમાં લાગી જાય છે। તમે જે સમયમાં આજે જીવી રહ્યા છો એ આપત્તિકાળ છે। એને જો તમે તમારી આંખે જોઈ શકતા હો તો તમે દેખત કે કેવું તોફાન આવી રહ્યું છે, કેવી આંધીઓ આવી રહી છે। આ બધું તમને દેખાતું નથી, તમે તો તમારી સામે છે એને જ જોઈ શકો છો। પૃથ્વી ફરે છે એ તમને દેખાતું નથી, તમારી આંખો બહુ નાની છે, તમને નહીં દેખાય। પરંતુ ચંદ્ર ઉપર જે માનવીઓ ગયા હતા એમણે કહ્યું કે ચંદ્ર ઉપરથી આપણી પૃથ્વી ત્રણ ગણી મોટી દેખાય છે। ફૂલની અંદર રહેલા ભમરાને ક્યારે રાત પડી તેની ખબર પડતી નથી। જેમની પાસે અક્કલ નથી, દીર્ઘદ્રષ્ટિ નથી, કે જેને પોતાની ફરજનું ભાન નથી, એવાઓ માટે તો હું કશું નથી કહેતો, પરંતુ તમે આ બધા કરતાં અલગ માટીના છો એમ હું માનું છું। તમે એવા માણસ છો કે ભગવાને તમને ત્રીજી આંખ આપી છે। આંખ, ત્રીજી આંખ એટલે શું? ત્રીજી આંખ એટલે વિવેક બુદ્ધિ, જે દૂરનું દેખે છે, સારા ખોટાનો વિચાર કરી શકે છે, દૂરનું વિચારે છે, વર્તમાન સુધારે છે અને ભવિષ્યનો વિચાર કરીને જીવન જીવે છે। નવા યુગનો જન્મ થઈ રહ્યો છે, એમાં બે વાત બનવાની છે, એક યુગ નિર્માણની અને બીજી વિનાશની। ઇમારત બાંધવા જૂના ઘરને તોડવું પડે છે, પાયા ખોદવા પડે છે। મજબૂત પાયા પર જ મોટી ઇમારત ચણી શકાય છે કે બાંધી શકાય છે।
જ્યારે ભગવાનનો અવતાર થાય છે ત્યારે તેઓ માત્ર ધર્મની સ્થાપનાનું જ કાર્ય કરતા નથી, પહેલા અનીતિ, ભ્રષ્ટાચાર, અત્યાચાર તથા પાપાચારનો નાશ કરે છે. ભગવાન દુષ્ટોની સફાઈ કરે છે, ભક્તોનું કલ્યાણ કરે છે. સફાઈ વગર નવું કાર્ય થતું નથી. નિર્માણ માટે ખંડેરો તોડવા જરૂરી છે. બંને કાર્ય એકબીજાના પૂરક છે. એક વસ્તુનો નાશ થાય છે ત્યારે બીજી વસ્તુનું નિર્માણ થઈ શકે છે. એક માણસ મરે છે તો બીજો જન્મ લે છે. નવી પેઢીઓ બહુ શાનદાર હશે. અવતારની પ્રક્રિયા સાથે આ બંને વાત જોડાયેલી છે. એક બાજુ વિનાશ તો બીજી બાજુ નિર્માણ. પરિત્રાણાય સાધુનામ, વિનાશાય ચ દુષ્કૃતામ. એમાં ભગવાને કહ્યું છે કે આ સાધુઓનો ઉદ્ધાર પછી કરીશ, પહેલા દુર્જનોનો વિનાશ કરીશ. તમને થતું હશે કે ભગવાન આવશે તો રામ રાજ્ય લઈને આવશે, શક્તિ લઈને, શાંતિ લઈને આવશે. આ વાત સાચી છે, પરંતુ ભગવાન દુષ્ટો તથા પાપીઓના વિનાશ માટે પણ આવવાના છે. એટલે લાખો લોકો માટે રોકકડ અને હાહાકાર લઈને પણ આવશે. તેઓ દયા વરસાવશે તો સાથે સાથે ક્રોધ પણ વરસાવશે. બંને બાજુનું સમતોલન રહે ત્યારે જ યુગ પરિવર્તન થાય છે. સંસારમાં શું બની રહ્યું છે એનો ખ્યાલ તમને આવવો જોઈએ. તમે જડભરત બની રહો, ખાવા અને કમાવાના જ ચક્કરમાં પડી જાઓ તો તમને ગુરુની વ્યથા ક્યાંથી દેખાય? જો તમારો અંતરાત્મા જાગી ગયો હશે, તમારું ત્રીજું નેત્ર ખુલી ગયું હશે, તો તમે ભગવાનના કામમાં તન, મન અને ધનથી લાગી જશો. પંચકોશી ઉપાસનામાં આ વર્ષે મેં ત્રાટકને બહુ મહત્વ આપ્યું છે. હું તમને મદદ કરવા તૈયાર છું. આ સંકટનો સમય છે, એમાં ગાયત્રીના જપ કરવા ખૂબ જરૂરી છે. પરંતુ સાથે સાથે ગાયત્રીને ઘેર ઘેર પહોંચાડવા માટે તમારે અંશદાન અને સમયદાન પણ કરવું જોઈએ. તો તમારી સંપૂર્ણ જવાબદારી મારી છે. તમારા માટે હું વિશેષ સાધના કરીશ. તમે પૂજા ઉપાસના કરો, પણ એની સિદ્ધિના ચમત્કારમાં ના પડો. ભગવાનનો સાક્ષાત્કાર એ બહુ અઘરી સાધના છે. એની સિદ્ધિના પહેલા પગથિયામાં જ તમે ચક્કર ખાઈને પડશો. તમને બ્રહ્મચર્ય માટે કહેવામાં આવે છે, ત્યારે પણ હું કહું છું કે શારીરિક બ્રહ્મચર્ય કરતાં માનસિક બ્રહ્મચર્ય ઘણું જરૂરી છે. તમારું મગજ અને આંખો 24 કલાક કુદ્રષ્ટિમાં જ રત રહે છે. બેટા, તારી બધી શક્તિ એમાં જ વપરાઈ જાય તો તારું સહસ્ત્રાર્થ ચક્ર ક્યાંથી જાગે? સહસ્ત્રાર્થ ચક્રને જાગૃત કરનાર જે પ્રકાશ છે એ તો તારી આંખો દ્વારા થતી કુદ્રષ્ટિ દ્વારા નાશ પામે છે. પછી તું કહે કે ગુરુજી, તમે મારી કુંડલીની જાગૃત કરો, તો કેવી રીતે થાય? એના માટે જે શક્તિ હતી તેને તો તે વેડફી નાખી છે. એવી જ રીતે ખોરાકમાંથી રક્ત બને છે અને એ રક્તમાંથી મન બને છે. તમોગુણિક અન્ન, અનિતિ અને બેઈમાનીથી કમાયેલું અન્ન ખાઈને મનને તમોગુણી બનાવી દીધું છે. એને હું સ્થિર કેવી રીતે કરું? પૂરી મહેનત કર્યા વગર જે કમાઈએ એ પણ બેઈમાનીનું જ ધન કહેવાય. એવી કમાઈનું ખાવાનું પણ અભક્ષ્ય જ કહેવાય. પ્રાચીન કાળના પીપલાદ ઋષિ, કર્ણાદ ઋષિ અને બીજા ઋષિઓએ પહેલા એ ધ્યાન રાખતા હતા કે આહાર માટે અન્ન ક્યાંથી આવે છે, કે જેમાંથી અમારું લોહી બને છે, શરીર બને છે, જેનાથી સારા કર્મો કરીએ છીએ, અને આપણું મન જેમાંથી સારા વિચાર આવે છે. આ બધું શેમાંથી બને છે? બેટા, અન્નમાંથી બને છે. કાનમાં આંગળીઓ નાખવી, આખો દિવસ પ્રાણાયામ કરવા, એને યોગાભ્યાસ ના કહેવાય. યોગાભ્યાસ જીવનનો ક્રમ છે જેનાથી જીવનમાં પરિવર્તન કરવું પડે છે. સાધુ અથવા બ્રાહ્મણ એ એક જીવનક્રમ છે, જીવનનું તત્વજ્ઞાન છે. વિચારવાની અને કામ કરવાની એક રીત છે. યોગાભ્યાસ અને પ્રાણાયામ એ એના શ્રૃંગાર છે. અધ્યાત્મના રસ્તા પર ભગવાનની કૃપા મેળવવા માટે, સિદ્ધિઓ પ્રાપ્ત કરવા માટે, આત્મશાંતિ પ્રાપ્ત કરવા માટે જે વસ્તુની જરૂર છે અને તે છે આત્મશુદ્ધિ. આપણા આત્માની શુદ્ધિ એના માટે ક્રમિક સાધના શરૂ કરવી પડે છે. મનુષ્ય આહાર અને વ્યવહાર સંયમિત કરવો પડે છે. ઇન્દ્રિયો પર સંયમ રાખવો પડે છે, પછી મન પર પણ સંયમ રાખવો પડે છે. આ એક સાયન્સ છે. ઉપાસનામાં મનને અહીં તહીં ભટકવા દેવામાં આવતું નથી. એને કહેવું પડે છે
કે મારો અને મારા ભગવાનનો આ સંબંધ છે, એટલે તારે એકાગ્ર બની ઉપાસનામાં રહેવું પડશે. આટલું કહેવા છતાં પણ જો મન ભટકતું રહે તો ભગવાનનો પાઠ કરો, ભગવાનના દર્શન કરો, ભગવાન સાથે વાતચીત કરો. વાતચીત ના કરી શકો તો ધ્યાન કરો. જ્ઞાનની અને ધ્યાનની વાત કરીને મનને તમે ખૂબ પકડમાં રાખો. મનના સંયમ પછી સમયનો સંયમ આવે છે. પોતાની જાતને આખો દિવસ વ્યસ્ત રાખવી પડે, એક ક્ષણ પણ આળસમાં ન જાય, પ્રમાદમાં ન જાય તેનું ખૂબ ધ્યાન રાખવું પડે. આ એક બહુ મોટી સંપત્તિ છે. જો તમે સમયનો વ્યવસ્થિત ઉપયોગ નહીં કરો તો તમારી પાસે કશું જ નહીં રહે. ગાંધીજીથી માંડીને વિનોબા ભાવે જેવા જેટલા પણ મહાપુરુષો અને આધ્યાત્મવાદીઓ થયા છે, એમણે સમયનો એટલો બધો સદુપયોગ કર્યો છે કે એક ક્ષણ પણ નકામી નથી જવા દીધી. તારી પાસે આ જ દોલત છે જેનાથી તું ઈચ્છે તો તારું આત્મકલ્યાણ કરી શકે છે, સમાજ સેવા કરી શકે તથા તારું સ્વાસ્થ્ય સુંદર બનાવી શકે, તંદુરસ્ત બનાવી શકે, નિરોગી બનાવી શકે. જીવનમાં પ્રગતિ કરવી હોય તો સમયનો સંયમ કરવો પડે છે, ધનનો સંયમ પણ કરવો પડે છે. જો ધનનો સંયમ ના કરી શકો તો સેંકડો અવગુણો આવી જશે. આળસ, પ્રમાદ, અહંકાર, અપવ્યય વગેરે બીમારીઓ અનાયાસે જ તારી અંદર. ધનનો સંયમ જો ના કરી શક્યા તો પુણ્ય પરમાર્થ કરવું હશે તો પણ નહીં થઈ શકે. જો સંતાનો માટે તમે તમારી મિલકત મૂકી જશો તો એ અંદરોઅંદર લડી મરશે. કમાવું અને વાપરવું કેવી રીતે એક જીવનશૈલી છે, એક વ્યવસ્થા છે બેટા. અધ્યાત્મ એક સાયન્સ છે, એમાં જીવનનો ક્રમ બદલવો પડે છે. આ આપત્તિ કાળમાં જેની જરૂર હોય તે જ કામ તમે કરો. હું તમને ખૂબ મદદ કરીશ. આપત્તિ વેળામાં મેં મારા ગુરુજીના કામમાં મદદ કરી છે અને મારા ગુરુએ મારી તમામ જરૂરિયાતો પૂરી કરી છે. આપત્તિ વેળાએ હનુમાનજીએ રામના કામમાં મદદ કરી હતી અને રામચંદ્ર ભગવાને જે સિદ્ધિઓની જરૂર પડી, જેવી કે પહાડ ઊંચકવો, સમુદ્ર પાર કરવો, એ બધી જ સિદ્ધિઓ હનુમાનજીને આપી હતી. રામચંદ્ર ભગવાને કહ્યું કે તમે મારું કામ કરો, હું તમારું કામ કરીશ. એકબીજાને મદદ કરવાની આ શ્રેષ્ઠ રીત છે. તમારી પાસે પહેલા પૈસા ઓછા છે, ચિંતા ન કરશો. જેમની જોડે મારો સંપર્ક છે એ બહુ મોટા માલદાર માણસ છે, એમની બેંક બહુ મોટી છે. તમારા માટે સારામાં સારો રસ્તો નફાનો સોદો એ છે કે તમે પણ મારી જેમ ગુરુનું કાર્ય કરો, ગુરુનું કયું માનો અને એમને કયા પ્રમાણે હું કામ કરું છું તેમ તમે પણ મારા બતાવેલા બધા કામ કરો. જે યોગાભ્યાસને તમે જેટલો સરળ માનો છો એ એટલો સરળ નથી, એટલો કઠિન છે કે તમે કરી શકશો નહીં. તમે એમ માનતા હશો કે ગાયત્રી માતાનું અનુષ્ઠાન 24,000 જપમાં થઈ જાય તો એટલું પૂરતું નથી. ગાયત્રી બ્રાહ્મણોની કામધેનું છે, તો જપતા જપ કરતા પહેલા બ્રાહ્મણ બનો. ના, અમે બ્રાહ્મણ નહીં બનીએ, અમે તો ડાકુ, હત્યારા અને નિર્દય રહીશું, પણ 24,000 મહામંત્રનું લઘુ અનુષ્ઠાન તો કરીશું. તો બેટા એનાથી કોઈ ફાયદો નહીં થાય. ગંદા નાળામાં થોડું ગંગાજળ નાખવાથી ગંગાજળ પણ ગંદુ થઈ જશે, ગંદુ ગંગાજીમાં મળી જાય તો એ ગંગા બની જાય છે. આપત્તિ વેળામાં તમે તમારી વ્યક્તિગત મહત્વકાંક્ષાઓને ઓછી કરી દો, તમારી ઈચ્છાઓને ઓછી કરી દો. ભારતમાં સામાન્ય માણસ જેવું જીવન વિતાવે છે એવું જીવન જીવવાનું શરૂ કરો તો આ સંધિકાળની જરૂરિયાત પ્રમાણે તમે ખૂબ કામ કરી શકશો. જો તમારી મહત્વકાંક્ષા જીવતી રહી તો તમે કશું જ કરી શકશો નહીં, કારણ કે માણસની ઈચ્છાઓ કદી પૂરી થતી જ નથી, એ કદી મરતી જ નથી. આ આપત્તિ વેળાના સમયમાં જો તમારે તમારી ફરજ બજાવી હોય તો ભગવાનના કામોમાં તમારે મદદરૂપ થવું જોઈએ. એ યોગાભ્યાસનું સાધનાનું પહેલું પગથિયું છે. મહત્વકાંક્ષાઓ જો તમારા મન પર સવાર થઈ ગઈ હોય તો આ મુશ્કેલીના સમયમાં તમે કશું જ કામ કરી શકશો નહીં. નામના માટે યશ, લોભ કે બીજાના પ્રભાવમાં આવી જઈને કામ કરીએ તો એ કામ નિષ્ઠાપૂર્વક થઈ શકતું નથી. માટે મહત્વકાંક્ષાઓને ઓછી કરો, ઈચ્છાઓને ઓછી કરો, સંયમિત બનો. જીવનને મોટાઈની બદલે મહાનતાની દિશા તરફ વાળો. તમે મહાન બની શકશો. મહાન કોને કહે છે?
જે શ્રેષ્ઠ સારા સાચા સિદ્ધાંતો માટે કામ કરે છે, આદર્શો માટે જીવે છે, મહાન બનવા માટે તમારી મહત્વકાંક્ષાઓને જેટલી વધારવી હોય એટલી વધારો. ગુરુજી, હું તો ઋષિ બનીશ. હા બેટા, હું તને ઋષિ બનાવીશ, રાજર્ષિ, બ્રહ્મર્ષિ, દેવર્ષિ બનાવીશ, પણ એક શરત મૂકું એ રસ્તે ચાલ. મોહ માયા તથા આકાંક્ષાઓ ઘટાડી દે અને આધ્યાત્મની આકાંક્ષાઓને વધારી દે. તારી આધ્યાત્મિક મહત્વકાંક્ષાઓ બધી હું પૂરી કરીશ, કારણ કે તે સરળ અને સ્વાભાવિક છે, એમાં દૈવી શક્તિઓ મદદ કરે છે. પણ તમારી ભૌતિક મહત્વકાંક્ષાઓમાં તમારું કર્મ અને તમારો પુરુષાર્થ મદદ કરે છે. જો ભગવાન પૈસા આપતા હોત તો ભારત તો અવતારોની ભૂમિ છે, કોઈ પણ ગરીબ ના રહેત. સાત પેઢીથી લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે, છતાંય ગરીબાઈ ગઈ નથી. ભૌતિક જીવનમાં યોગ્યતા કામ કરે છે, પુરુષાર્થ કામ કરે છે. આધ્યાત્મિક પ્રગતિ માટે, આંતરિક જીવનના વિકાસ માટે દેવો કૃપા કરે છે. તમારે તમારા જીવનની રીતભાત અને આખા દિવસનો કાર્યક્રમ બદલવો પડે. ભૌતિક જીવનની મહત્વકાંક્ષાઓ ઓછી કરવી પડે. જેમ બને તેમ ઓછા પૈસામાં જીવન ગુજારવાનું, પોતાના માટે ઓછો સમય રાખી બાકીના સમયનો શ્રેષ્ઠ કામો માટે, આધ્યાત્મિક કાર્યો માટે સદુપયોગ કરવો જોઈએ. જો આટલી વાત તમારા મગજમાં આવી જાય તો તમે તમારી જાતને બદલી નાખો તો બધી જ સિદ્ધિઓ તમને પ્રાપ્ત થાય. સુરદાસે પોતાની જાતને બદલી નાખ્યા તો બિલ્વ મંગળમાંથી એ સુરદાસ બની ગયા અને એ જ જીવનમાં એમને ભગવાન મળી ગયા. તુલસીદાસજીએ પોતાનું જીવન ક્રમ બદલી કાઢ્યો તો એ જ જન્મમાં ભગવાનના દર્શન થયા. ખરાબમાં ખરાબ માણસોએ પોતાનું જીવન બદલ્યું તો તે ધન્ય બની ગયા. તમને વાલિયાનું ઉદાહરણ ખબર હશે કે લૂંટવાનું બંધ કરીને જ એ વાલિયામાંથી વાલ્મીકિ ઋષિ બની ગયા હતા. આ આપત્તિ ધર્મ છે, એમાં તમે લોકો એક કામ કરો કે તમારી વ્યક્તિગત મહત્વકાંક્ષાઓને ઓછી કરો અને સાચા બ્રાહ્મણ બની જાઓ. જે સીમા મર્યાદા સુધી તમે બ્રાહ્મણત્વને વધારશો એ હિસાબે તમને ભગવાનની કૃપા મળશે. જો તમે તમારા વ્યક્તિત્વનો વિકાસ કરી લો તો તમારે જે વસ્તુ જોઈતી હશે તે તમને મળશે. આ યુગસંધિ કાળમાં યુગ નિર્માણ જેવા મહાન કાર્ય કરવા માટે, સળગતી આગને ઓલાવવા માટે અને ઉજ્જવળ ભવિષ્યની સંભાવનાઓ માટે મહાકાલ આજ તમારી પાસે સમય માંગી રહ્યા છે. તમારે પરિભ્રાજકની ભૂમિકા નિભાવવાની છે, એનાથી ઓછા સમયમાં કામ ચાલવાનું નથી. પરિભ્રાજકની યોજના પૂરી કરવા માટે, પરિભ્રાજકની જવાબદારી તેમજ ફરજ પૂરી કરવા માટે તમારે સામાન્ય સ્તરનું જીવન જીવવું પડશે. સાદુ જીવન જીવવાનું શરૂ કર્યા પછી તમે જુઓ કે તમારી પાસે કેટલો બધો સમય બચે છે. એ સમયનો સદુપયોગ તમે બહારના ક્ષેત્રોમાં જવામાં કરી શકો અથવા આજુબાજુના ગામડાઓમાં પ્રચાર અર્થે જઈ શકો. વાસ્તવમાં પરિભ્રાજક એક સંકલ્પ છે, એક વ્રત છે, એક નિયમ છે, એક ઉપાસના છે, જેમાં શ્રેષ્ઠ જ્ઞાન આપવા માટે અને સાચો રસ્તો બતાવવા માટે લોક સંપર્ક કરવો પડે છે. પોતાના ઘર પરિવારના સભ્યો સાથે, પોતાના બાળકો પાડોશીઓ જોડે, ફળિયાના લોકો જોડે, જે ઓફિસમાં તમે કામ કરો છો એ સહકાર્યકરોનો સંપર્ક કરો અને યુગ નિર્માણના ઉદ્દેશ્યનો પરિચય આપો. તમે વેપારી છો તો સવારથી સાંજ સુધી તમારી દુકાને ઘણા માણસો આવે છે. વેપારની જોડે જોડે શ્રેષ્ઠ કામો માટે પણ તમે એ સમયનો સદુપયોગ કરી શકો છો. તમે ગ્રાહકને સાચી સલાહ, સારી સલાહ આપી શકો છો, શ્રેષ્ઠ પ્રેરણાઓ આપી શકો છો. જીવન ક્રમની સાથે સાથે પરિવ્રાજક વ્રતનું કે જેનો ઉદ્દેશ્ય લોક સંપર્કનો છે તેનું પાલન તમે કરી શકો છો. તમે ગમે ત્યાં જાઓ, હું તમને નહીં પૂછું કે તમને કેટલી સફળતા મળી. સફળતા મળી કે નહીં એ અગત્યનું નથી, તમે કેટલો પ્રયત્ન કર્યો છે એ મહત્વનું છે. આ યુગની સૌથી મોટામાં મોટી માંગ એ સમયદાન છે. સમયદાનનો 10 સૂત્રી કાર્યક્રમ તમે સમજી લો અને એને પૂરું કરવાનો સતત પ્રયત્ન કરો. આપત્તિ વેળામાં ભગવાન દરેક જાગૃત આત્માઓ પાસે સમય માગે છે. મુશ્કેલીના સમયે જો તમે સમય આપી શકો તો એ સમય હીરા, મોતી અને ઝવેરાત કરતાં પણ કિંમતી ગણાય છે. સમયનો પોકાર સાંભળી
જેમણે પણ સમય આપ્યો તેઓ ગાંધી બાપુ બની ગયા, મિનિસ્ટરો બની ગયા, સ્વાતંત્ર્ય સેનાનીઓ બની ગયા, જે આજે પેન્શન મેળવી રહ્યા છે. કેમ? કારણ કે જ્યારે રાષ્ટ્ર ઉપર આપત્તિ આવી પડે છે તો તેઓ દેશની આઝાદી માટે સત્યાગ્રહી સેનામાં સામેલ થઈ ગયા અને જેલની યાતનાઓ પણ સહન કરી. જે સમય ચૂકી જાય છે એને કશો જ લાભ મળતો નથી. યુગ બદલાઈ જાય છે પછી સમયની જરૂર પડવાની નથી. અહીંથી ગયા પછી તમે તમારા આત્માને અને બીજા જાગૃત આત્માને કહેજો કે સન 1978 થી 2000 સુધીના 22 વર્ષ એવા છે કે જેમાં દુનિયાનો કાયાકલ્પ થઈ જશે. આ વર્ષોમાં ખૂબ સંસારમાં મુશ્કેલીઓ આવશે. રાહત માટે તમારે લોકો વચ્ચે જઈને કામ કરવું પડશે. અત્યાચારી તત્વો ઘટશે, વિનાશ થશે, તો જ દુષ્ટો ઘટશે. વિકાસ માટે નવનિર્માણ થશે. નવા નિર્માણ માટે તમારે તમારો સમય આપવો પડશે અને શ્રમ પણ કરવો પડશે. વિનાશમાં તો તમારે મદદ નહીં કરવી પડે, પણ રાહત કાર્યોમાં મદદ કરવી પડશે. એનાથી તમારા આત્મબળ અને દેવત્વનો વિકાસ થશે. આવું બધું બનશે? હા બેટા, આ કાર્ય અત્યારે ચાલુ જ છે. યુદ્ધથી, બીમારીઓથી, પૂરથી, દુષ્કાળથી, દુર્ઘટનાઓથી આજે વિશ્વમાં લોકો તોબા તોબા પોકારી રહ્યા છે. આ આપત્તિનો સમય છે. તમારે રાહત કાર્યમાં જોડાવું પડશે. તમે મદદ કરશો એમાં તમારી પરીક્ષા છે, સાથે સાથે ભગવાન તરફથી વરદાનો પણ વરસશે. તમે સંકટના સમયે હૃદયહીન બનીને બેસી રહેશો. જાગૃત આત્માઓને મહાકાલે સમયદાન માટે પોકાર કર્યો છે. તમે યુગ પરિવર્તન માટે સમયદાન કરો. પીડા અને પતનમાં આ જમાનામાં પીડા અને પતન આ જમાનામાં બહુ વધશે. તમે જોતા નથી અત્યારે ગુંડારાજ કેટલું વધી ગયું છે, કેટલું દિવસે દિવસે વધી રહ્યું છે. બીજા અપરાધો પણ કેટકેટલા વધી રહ્યા છે. આ રીતે દરેક જગ્યાએ લોકકલ્યાણ કરવા માટે તમારી જરૂર છે. તમારે નિર્માણ માટે એક નહીં પણ અનેક કાર્યો કરવાના છે. આ તમારી પરીક્ષાનો સમય છે. નિર્માણ કાર્ય માટે તમારે ઈંટ અને ચૂનાની ભૂમિકા નિભાવવાની છે. સમયની કોઈની પાસે ખોટ નથી. એના માટે માત્ર સાહસ અને દિલ જોઈએ. ઉદારતાનો ગુણ તમારામાં હશે તો તમે સમયદાન જરૂર આપી શકશો. મહાકાલનું સમયદાન આપવા માટે આપ સૌને નિમંત્રણ છે. તમે પરિવ્રાજક છો, જનસંપર્ક માટે જાઓ અને તમને કોઈ ભજન પૂજન કરતું દેખાય તો એને સમજાવજો કે તમારે ભગવાનની કૃપા મેળવી હોય તો ભગવાનનું કામ કરો. મહાકાલે, યુગ દેવતાએ દરેક વ્યક્તિ પાસે આજે સમય માંગ્યો છે. તમારી પાસે સમય હોય તો આપો. નવયુગનું નિર્માણ કરવા માટે, રાહત કાર્યો કરવા માટે, પીડા અને પતનને દૂર કરવા માટે, સત્પ્રવૃત્તિઓના વિકાસ કરવા માટે અને દુષ્પ્રવૃત્તિઓ સામે સંઘર્ષ કરવા માટે ભગવાને શક્તિ આપવા માટે બોલાવ્યા છે. તમે તમારી ભૌતિક મહત્વાકાંક્ષાઓને ઓછી કરી ભગવાનના કાર્યમાં સમય આપો તો તમારી સાત પેઢી ધન્ય બની જશે. સમાપ્ત. ઓમ શાંતિ શાંતિ શાંતિ. 13 સપ્ટેમ્બર 1978ના મિત્રો, આ પ્રવચન અપાયેલું છે. આ પ્રવચનને આપ અણસાંભળ્યું વણસાંભળ્યું નહીં કરતા. મનુષ્ય માત્રની અંદરનું દેવત્વ જાગૃત થાય, ધરતી પર સ્વર્ગનું અવતરણ થાય એ હેતુથી આને જન જન સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશું. જય ગુરુદેવ. અસ્તુ.